અમે પહેલો સત્સંગમાં આવીને બધી વાત સિદ્ધ કરે થાય નાદી મુક્તની સ્થિતિની યાત્રા આપડી ક્યારે તૂટે ક્યારેન કટે યાત્રા કઈ રીતે આપડી દિન પ્રતિદિન અંતર કપાય કપાય આપડું ચલો એની શરૂઆત ક્યાંથી કરવી પડે એની શરૂઆત ક્યાંથી કરવી પડે કોણ કહેશો આ માર્ગની શરૂઆત ક્યાંથી કરવી પડે તમે કહેશો ઉપાસનાથી ઉપાસના થઈ ગયા પછીની વાત છે ઉપાસના તો એક બેઝિક છે જેમ આપણે કહીએ છીએ કે કોઈને સીધું લખી આપ્યું હોય કે ભાઈ તમે રસોઈ સંતો કરવા આવશે સીધું તૈયાર રાખજો તો એ પાણી કંઈ લખી આપવાની ચીજ નથી પાણી વગર ચાલવાનું નથી તમારે શાક બનાવવું હોય તો પાણી જોશે ખીચડી બનાવી હોય તો પાણી જોશે પૂરી બનાવીએ તો પાણી જોશે પાણી લખી આપવાની વસ્તુ નથી પાણી હોય રીંગણાના શાકમાં રીંગણા લખી આપવા ના પડે રીંગણાના શાકમાં રીંગણા હોય જ આવું ના પડે એમ ઉપાસના છે બેઝિક છે એનો ઉલ્લેખ આપણે કરીએ કે ન કરીએ સમજી લેવાનું કે સત્સંગની શરૂઆત જ ત્યાંથી થાય છે એડમિશન જ ના હોય તો પછી કોર્સ ચલાવવાનો સિલેબસનો સવાલ જ નથી આવતો ઉપાસના એડમિશન છે એડમિશન જ નથી તો સિલેબસ કેવો એટલે આપણે ઉપાસના સમજ્યા પછી અનાદિની સ્થિતિના માર્ગે આગળ વધવા માટે નો પ્રથમ પગથિયો કયો શરૂઆત ક્યાંથી કરવી પડે ચાલો કોણ કહેશો આપણને આ બધું ક્લિયર જોઈએ પહેલું તો અમુક કોન્સેપ્ટ આપણે બહુ ક્લિયર જોઈએ અને એ કોન્સેપ્ટ પ્રમાણે આપણે આગળ વધવાનો પ્રયત્ન ચાલુ રાખો બસ હું કોણ છું એનો વિચાર સત્સંગની શરૂઆત મહારાજ કોણ છે એ વિચારથી થાય છે અને સંપૂર્ણ સત્સંગની શરૂઆત હું કોણ છું એ વિચારથી થાય છે સત્સંગની શરૂઆત મહારાજ કોણ છે વિચારથી થાય છે અને સંપૂર્ણ સત્સંગની શરૂઆત હું કોણ છું એ વિચારતી થાય છે હું કોણ છું બસ હું એમ આય જેને આ વિચાર નથી પકડાયો એને એક ટકો પણ આ માર્ગે આગળ વધી શકાય નહીં આ વિચારથી જ પંચ વિષયનો અભાવ વર્તે છે આ વિચારથી જ એને જાણપણું નિરંતર વર્તે છે આ વિચારથી જ એને આગળ વધવાનું બળ મળે છે એને તુચ્છપણું ક્યારે થાય વિષયની કોરે તુચ્છપણું થાય કરવું મને કીધું ને પંચ વિષયનો અભાવ પણ થાય ક્યારે કોને થાય ज्ञान सुधी जो देह दय धारि પોતાને મનાય અથવા દેહ ધારિત છે એને પંચવિષયનો અભાવ સવાલ જ નથી ત્યાગ થાય અભાવ ના થાય ત્યાગ થાય અભાવ ના થાય ત્યાગ તો લાજે કરીને થાય આશ્રમે કરીને થાય થાય ત્યાગ થાય ના મળે તોય ત્યાગ થાય અભાવ ના થાય ત્યાગ અને અભાવમાં બહુ તફાવત છે તમે બધા અત્યારે ત્યાગ કરીને બેઠા છો કે નહીં બોલો અભાવ નથી સ્ત્રી તમે ત્યાગ કરીને બેઠા છો અભાવ નથી અને અભાવ નથી થયો ભાવ છે એનું કારણ શું છે દેહાધ્યાસ દેહ ધારીને દૈહિક પદાર્થોમાં જ પ્રીતિ થાય એમાં જ ભાવ થાય અભાવ થાય જ નહીં કારણ કે સજાતી સજાતી બાળકો ને બાળકો સાથે બને જ અને બાળકો સાથે જ બને એ તો એ જ્યારે એનો અભાવ ત્યારે થાય કે એનાથી વિજાતી બને ત્યારે સમવર્તેની વાત આવી આગળ કે બધું એને સમવર્તે પણ સમ ક્યારે વર્તે એ બહુ મોટો પ્રશ્ન છે હમ વાસરામાં સંતોની સભાથી અમે એક વાત નીકળી હતી કે જોજો તમે આવાળા નાના નાના બે ચાર બાળકો હોય ને એને તમે રમતા ઘણી વખત ને તો રડતા હોય ઝઘડતા હોય ભાંજતા હોય શાના માટે રમકડા માટે જો રમકડા બે ચાર હોય ને એ આને સારું લઈ લીધું અને મને આવું આપ્યું એને નવું લઈ લીધું મને જૂનું આપ્યું એને મોટી ગાડી લઈ લીધી મને નાની આપી એ વખતે મોટા માણસને શું થાય છે શું વિચાર શું આવે કહો છે હવે મોટી નાની હવે મોટી ને હવે રમકડું જ છે હવે એ તૂટી જવાનું છે આય તૂટી જવાનું બોલો તમને બે સંવર્તે છે મોટું રમકડું નાનું રમકડું એમને મોટું નાનું વર્તે છે તમને સમ વર્તે છે એમને નવું જૂનું બે રહે છે કે નવું છે ના જૂનું છે તમને સમ વર્તે છે તમને અનુભવ છે સમ વર્તવાનો નથી એવું નથી થાય છે કે નહીં એવું કેમ થાય છે કયા વિચારથી થાય છે કહો જોય વિચાર નથી કરવો પડે અંદરથી જુદા પડી ગયા કે હું હવે મોટો છે એટલે મોટાના આવા જ વિચાર આવે એને તુચ્છપણું જ થાય એમ જ્યારે અનાદિ મુક્તો છું એ વિચારમાં રમણ કરતો થાય ને એટલે ઓટોમેટિક એને બધું સમ વર્ધવા માંડે સમ કરવું ના પડે તુચ્છ જ લાગે એને બાળકને એક નાની વસ્તુ માટે ઝઘડી પડે છે તમને સમજણ છે આ જ સમજણ આજ મોટપ કહેવાય આજ સમજણ કહેવાય કે એને એનું તુચ્છપણું થાય છે એને ઓટોમેટિક તુચ્છપણું થાય છે સમજણ કહેવાય એ જ સમજું કહેવાય એ જ ડાયો કહેવાય કે એને ઓટોમેટિક રમકડું ના રમકડું શું આવે રમકડામાં અને ઉપરથી એને પછી સમજાવે શું આ રમકડા માટે આવે નાનું નવું મોટું આવે આ આવાન આવા પણ એ એ બિચારા એવા ને એવા જ રહે એ જ જ્યારે મોટા થશે ત્યારે એમને નહીં તે તૈયા જ આવશે ફિલમની ઉપર બસ એ મોટા વયે કરીને મોટપ એ મોટપ નથી સમજણે કરીને મોટપ થઈ કે નહીં આ બધું શું છે હવે આવા રમકડા જ છે ને હવે નાના મોટા બધા રમકડા જ છે એવું આપણને તમને બધા આપણને નથી કેતો તમને રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રી આ બાઈ સમ નથી વર્તતું એનું શું કારણ છે મહારાજ કે હાથીએ બેસાડે અને ગધેડે બેસાડે બે સમવર્તે નથી એનું કારણ શું છે હાથી ગધેડું કોના માટે છે રમકડાનું હાથી ગધેડું વર્તે કે ના વર્તે તો આ રમકડા છે જે બોલ્યું નાશવંત છે આ હાથી ગધેડું નાશવંત છે બોલ્યું નાનું રમકડાનું હાથી ને ગધેડું છે આ લાઈવ હાથી ને ગધેડું છે હું તો નાશવંત જ છે પણ એ સંવર્તે ક્યારે સંવર્તે એક જ પોતાની મોટપના વિચારે કરીને જ સંવર્તે છે અને એ જ સમજણ છે મહારાજે આપણને કેટલી બધી મોટપ આપી દીધી છે કે આકાશમાં જ્યારે ફ્લાઇટમાં બેઠા હોય ને આકાશમાં છત્રીસ હજાર આડત્રીસ હજાર ચાલીસ હજાર ફૂટ જ્યારે આકાશમાં ફ્લાઇટ ઊંચાઈ ઉપર હોય અને આમ નીચે બારીમાંથી નજર કરો એને બધું સમથળ જ લાગે બધું સમથળ તમે ગિરનાર પર્વત હોય ને નીચે એને કાંઈ મોટે નથી દેખાતી બોલો એનો મોટા એને ઊંચો દેખાય જ નહીં એને જમીનના લેવલે જ બધું દેખાય એને બધું ઝાડ હોય ઊંચા ઝાડ હોય કે પછી છોડ હોય એને બધું કેમ એટલી બધી ઊંચાઈ ઉપર છે ને નીચે ચાલનાર એને બોલો બમ્પે ઊંચો લાગે એના કરતા એક માળનું મકાન ઊંચું લાગે એના કરતા ત્રણ માળનું ઊંચું લાગે એના કરતા હાથ માળનું એથી ઊંચું લાગે એના કરતા ગિરનાર ઊંચો લાગે એના કરતા હિમાલય બહુ મોટો ઊંચો લાગે ઓહો 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 આટલો બધો આટલો બધો આટલો બધો થાય છે એનું કારણ શું છે નીચે ચાલે છે એટલે જો આકાશમાં ઊંચાઈ ઉપર જાય ને તો એને કઈ ના રે બધું સમજ રહે આપણે એ વિચારમાં ડૂબેલા રહીએ ઊંચાઈના વિચારમાં આપણી મોટાઈના વિચારમાં ડૂબેલા રહીએ કે હું કઈ મોટાઈ ને પામેલો છું કઈ ઊંચાઈ ઉપર બેઠેલો છું હું એમ હાઈ હું કોણ છું કેટલી મોટી મહારાજે અને એ વિચારો એને એને કોઈ મોટપ દુનિયાની બ્રહ્માંડોની કોઈ મોટપ પરમ એકાંતિકની પ્રભાવની મોટપ છે સાધમપણાની મોટપ છે તોય એને અડે નહીં કે એને લલચાવી કે લોભાવી ન શકે તો આ લોકોની ક્યાં વાત કરવી હું તો આપણને સારું લાગે આ સારું છે મહારાજે કંગાળ કીધો સારું પદાર્થ સારી તુંબડી સારું સારું વસ્તુ સારું એને સારું લાગે કંગાળ છે પ્રથમનું છત્રીસ પ્રથમનું સત્યાવીસ સાધુ હોય કે હરિભક્ત હોય મહારાજ કે કંગાળ છે અને કંગાળ કેમ કીધો કે એને કયું કયું શું મળ્યું છે બાપાએ વાતો વાતોમાં લખ્યું બાપા કે રાજાનો કુંવર હોય અને એક મૂળા માટે રોતો હોય મૂર્ખો કહેવાય એને ભાન જ નથી હું કોણ છું એટલે રોવે જ એમ વિષય સુખ માટે ગાડા થઈ ભમીએ છે એનું કારણ શું છે આ જ કે હું એમ હું કોણ છું એની ભાન નથી આપણને આપણી મોટપનો આપણને ખ્યાલ નથી આપણા બાપ કેવા મોટા છે મને કેવો કર્યો છે સા વિચારમાં ડૂબેલા હું એમ માય બસ કોણ છું શું પ્રશ્ન છે પૂછવા જતા હતા

ને એટલે કસરત કરવી જોઈએ કસરત કરવી જોઈએ કસરત થી શરીર ઉતરે કસરત થી શરીર સારું રહે આવું કેટલી વખત બોલવાથી કે જાણવાથી આપણું શરીર ઉતરી જાય કહું શું કરવું પડે કરવી પડે એને જેવું છે આપણે જાણીએ છીએ ખબર આખી દુનિયા છે કસરત થી સારું કસરત સારી જ છે કોઈ દુનિયામાં એક માણસ બતાવો બોલો કે કસરત એક્સરસાઇઝ ઇઝ રોંગ એવું કહેનારો એક બતાવો બધા જાણે છે કસરત કરવી જોઈએ કસરત થી શરીર સારું રહે બધા જાણે છે બધા એમાં સ્વીકૃત છે પરંતુ કસરત કરે છે છે બધા એના આપણે પરંતુ એ પ્રમાણે કર્યું એ વિચારમાં રહ્યા એ રો ઓટોમેટિક તુચ્છ થઈ જશે થઈ જતું નથી આનું કારણ છે કે આપણે કેલમાં રાખીએ છીએ પીએલ તરફ પ્રયાણ નથી કર્યું અને પીએલ તરફ નું પ્રયાણ એ કહેવાય તરફ બસ મારે આ પ્રમાણે કરવું છે એ વિચારમાં ડૂબેલા રહો આપણે ગઈ વખતે કહ્યું હતું કદાચ કે દિવસમાં બે વખત પાંચ વખત દસ વખત મેક્સિમમ ટાઈમ બસ આ વિચારમાં ડૂબેલા રહો કયો વિચાર બસ હું કોણ છું પાંચ મિનિટ મળે તો બેસીને એક મિનિટમાં વિચાર રહો પોતે દેહથી જુદા પડીને હું મહારાજનો નો અનાદિ મુક્ત છું મૂર્તિમાં છું બસ એક ઘરમાંથી બહાર નીકળી જા બીજા ઘરમાં પ્રવેશ કરી જા પ્રેક્ટિસ કરો અને જેમ જેમ પ્રેક્ટિસ વધતી જશે ને એમ એમ આપણને પોતાને ફીલ થતું જશે આ બધું વાતો છે ને વર્તનમાં આવતી જશે જે સમજીએ છીએ જાણીએ છીએ એનું આપણને નિરંતર જાણ પણ થતું જશે નિરંતર અહનુષ્યનો આનંદ વધતો જશે અત્યારે આપણને અનુભવ નથી થતો એનું કારણ શું છે એ ટેસ્ટ નથી થતો આનંદ નથી થતો એનું કારણ શું છે આ કે આપણે એના માટે પ્રયત્ન નથી કર્યો એના માટે જે શરૂઆત કરવી જોઈએ કરી નથી અને શરૂઆત એક ધારી ચાલુ રાખો બસ અડધો કલાક કર્યો ને બંધ નહીં શરૂઆત ચાલુ રાખો શરૂઆત કર્યા પછી એ પ્રેક્ટિસને ચાલુ રાખો એ આપણી ભૂખ છે એ આપણી ગરજ છે ગરજુને ભૂખ્યાથી મંડ્યારો મહારાજ કે જેને સાચો ઈશક જાગ્યો હોય એ કોઈનો કોઈ અંતરાયનો રોગ્યો રોકાતો નથી આ તો આપણને કઈ અંતરાય ના હોય પરંતુ સહેજ આવી સમય અમારે આવું બનતું હોય ક્યારેક આવી ગયો પ્રોગ્રામ આવી ગયો કંઈક પ્રસંગ આવી ગયો અંતરાય આવી ગયો અંતરાય થઈ જાય રોકી ગયા બતી ગયું બંધ નહીં સતત આ વિચારમાં ડૂબેલા રહો હું કોણ છું બસ આ લક્ષ્ય છે આપણું લક્ષ્ય બનવું જોઈએ પણ એવી નહીં આપણામાં સાંભળો છે એટલું સારું છે સમજો છે એટલું સારું છે પણ સમજ્યા પછી જે કરવાનું છે મહારાજે ના પાડી દીધી છે મહારાજ કે મુક્ત પદ ના પમાય શાસ્ત્રી થવાય વિદ્વાન થવાય શાસ્ત્રો વાંચવાથી શાસ્ત્રો સમજવાથી એના અર્થને જાણવાથી શાસ્ત્રી થવાય વિદ્વાન થવાય પંડિત થવાય કથાકાર થવાય મુક્ત ના થવાય મુક્ત તો એ પ્રમાણે વર્તે કરી વર્તવે કરીને થવાય છે સ્પષ્ટ કહી દીધું મહારાજ અને વર્તનમાં આપણા વર્તનમાં પ્રેક્ટિસમાં વર્તન એટલે પ્રેક્ટિસ વર્તનમાં આવવા માટેનો ઉપાય જ પ્રેક્ટિસ પ્રેક્ટિસમાં લેતા જાઓ આ વાતને હું કોણ છું બસ વિષયનો અભાવ કરવો નહીં પડે થઈ જશે બધું જ અંધારું ટાળવાના પ્રયત્નો બંધ કરો અજવાળું કરવાનો પ્રયત્ન કરો અનાધિકાર અંધકાર છે અંધકારને ટાળવાના પ્રયત્નમાં નારો એ કાર્ય સત્સંગનો વિચાર છે અંધકાર ટાળવાના પ્રયત્નમાં ડૂબેલો છે કાર્ય સત્સંગ કહેવાય માયાને ટાળવા પ્રયત્ન કરેન કામ ટાળવા પ્રયત્ન કરેન ક્રોધ ટાળવા પ્રયત્ન કરેન લોભ ટાળવા પ્રયત્ન કરે એ કાર્ય સત્સંગની રીત છે આપણી નથી આપણે પ્રકાશ કરવાના પ્રયત્નમાં જે મંડ્યો રે એ કારણ સત્સંગ હા અંધારો છે લાઇટ ખરીદો અંધારું જતું રહેશે કઈ કરવાની જરૂર નથી મહારાજ મહારાજને જે છેટા છે મહારાજ ઓળખ્યા છે પણ છેટા રાખ્યા છે જો દૂર રાખ્યા છે સિંહાસન માં રાખ્યા છે જો એટલે આપણો અંધારું જતું નથી દીવો છે પણ છેટો છે એટલે પ્રકાશ ક્યાં થાય અહીંયા અંધારું અજવાળું કેવી રીતે થાય એ દીવાને લાવો નજીક એમાં આ પ્રકાશનો પુંજ છે સુખનો સાગર છે આનંદ ઘન સ્વરૂપ છે એ દૂર છે એટલે આનંદ આપણો ઘણી વખત આનંદ આવે છે ને ઘણી વખત નથી આવતો ઘણી વખત અસુખ થાય છે ઘણી વખત અસુખ થાય છે ઘણી વખત શાંતિ જેવું લાગે છે ઘણી વખત અશાંતિ લાગે છે આનું કારણ શું એ શાંતિ ખોટી છે અને અશાંતિ ખોટી છે શાંતિ થાય છે એ ખોટી છે શાની શાંતિ છે એ આનંદ એ શાનો છે આપણું ધાર્યું થયું હોય એનો આનંદ છે આપણું મનગમતું થયું હોય ને એનો આનંદ છે આ કઈ ભગવાનનો આનંદ નથી ભગવાનનો આનંદ તો સદાકાળ એક સરખો વર્તે એને ભગવાનનો આનંદ કહેવાય અને એ તો ત્યારે જ આવે કે જે પોતે જયારે આમાં બિરાજમાન થાય ત્યારે બાકી આપણને રોજ બરોજના જીવનમાં જે આનંદ આવતો હોય સુખ આવતો હોય ને આમ જરા શાંતિ જેવું રહેતું હોય આમ સાનો આનંદ છે પેલો બીડી પીના આનંદ એ કાયમી ના હોય કે સિગરેટનો આનંદ સિગરેટ આનંદ જેવો છે આ બધો આનંદ આપણે જોયું સિગરેટ પીનારા એવું જ કે તમાકુ ખાનારા કે આમ જરા ફ્રેશ થઈ જઈએ પીએ તો જરા ફ્રેશ થઈ જઈએ એટલે કે એ તો કે ફ્રેશ થવાની આઈટમ છે એ તો આભાસ છે ફ્રેશ થવાનો આપણને આપણું ક્યાંક ધાર્યું થયું હોય ગમતું થયું હોય આપણી ઈચ્છા મુજબ કંઈક મહારાજે મોટાએ કર્યું હોય કે આપણને કંઈક સંકલ્પ પૂરો થયો હોય એટલે આપણને થોડોક આનંદ આવે એમ એ તો પેલા જેવો વ્યસનનો આનંદ છે એ કંઈ પરમાનન્ટ આનંદ નથી પરમેનન્ટ આનંદ તો આ સ્વરૂપમાં છે સુખ ને શાંતિ તો આ છે સુખનું સામ્રાજ્ય આ છે એના સંબંધે કરીને જે આનંદ આવે ને એ કાયમી આનંદ છે આનંદ હતો જ ક્યાં આનંદ સ્વરૂપ જ નથી આવ્યું ત્યાં સુધી આનંદ આવ્યો આવે જ ક્યાંથી એને માટે બસ આપણને બાપાએ કેટલી બધી સરસ લટક આપી બસ મૂર્તિમાં રહેતા શીખો પ્રતિલોમ ભાવ કેળવતા શીખો જેટલો પ્રતિલોમ ભાવ કેળવાશે એટલો દેહ ભાવ તેતો જ જશે અને મહારાજને નિકટપણું સામિત્યપણું તદાત્મકપણું થતું જશે અને જેમ જેમ તદાત્મકપણું થતું જાય એમ એના કલ્યાણકારી ગુણો આવતા જાય મહારાજના કલ્યાણકારી ગુણો આનંદ પ્રેમ સુખ શાંતિ મહારાજના કલ્યાણકારી ગુણો છે બધા આખી બજારમાં વેચાતી મળતી વસ્તુ નથી મફત મળતી વસ્તુ છે આપણે એનાથી છેટાછેઠા રહીએ છીએ એટલે પ્રવૃત્તિનો શોખ હોય ને પ્રવૃત્તિ મળે એટલે આનંદ આવે પૈસાના શોખીને પૈસા મળી જાય એટલે આનંદ આવી જાય માનીને માન મળે એટલે આનંદ આવી જાય કામીને વિષય સુખ મળે એટલે આનંદ આવે છે સ્વાદિયા સ્વાદની વસ્તુ જુએ એટલે આનંદ આવે છે અને એ આનંદ બધા ટેમ્પરરી છે દેહ ધારીના છે ટેમ્પરરી છે અને દેહધારીના છે મહારાજ વચનામૃતમાં બોલ્યા છે પંચાળાનું પહેલું વચનામૃત જુઓ મહારાજ એમ બોલ્યા છે મહારાજ કે આજે જે વિષય સુખ ભગવાને સારા કે નરસા વિષય સુખ બનાવ્યા એ કોના માટે બનાયા છે તો જગતના જીવો માટે બનાયા છે ભગવાનના ભક્ત માટે નથી એ શ્રીદસર મહારાજે બનાવ્યું કે ભાઈ આકડો પેલું કે ભાઈ બીડીને તમાકુ તમાકુ ભગવાને બનાવી છે તો કેમ ના વપરાય ભગવાનની બનાવેલી આઈટમ છે કેમ ના વપરાય અરે ભાઈ ને થતું રો ભગવાને બનાવ્યો છે વપરાય સમજી દેવું જોઈએ ભગવાનની બનાવેલી આઈટમ છે પણ કોના માટે છે એ વિચાર કરવો જોઈએ કે કોના માટે છે સ્પષ્ટ કહ્યું કે જે વિષય સુખ ભગવાને કર્યા છે એ કોના માટે છે જગતના જીવો માટે છે રમકડા કોના માટે છે બાળકો માટે છે ઘોડીઓ કોના માટે છે તો છોકરા માટે છે એમાં આ વિષય સુખ કોના માટે છે તો જગતના જીવો માટે છે સ્પષ્ટ કહ્યું છે એમાં એ મારા માટે નથી તમે આજે બજારમાં જાઓ શાક માર્કેટમાં જાઓ તો ત્યાં બધી જાતના શાક હોય છે બોલો કાંદા હોય તમને તરત વિચાર આવે છે કે આપણા માટે નથી કારણ કે કારણ કે કારણ કે વાક્ય પૂરું કરો કારણ કે આ મુકેશભાઈ હું અનાથી મુક્ત છું બસ આ જેટલો ખ્યાલ રહેશે ને હું અનાદી મુક્ત છું બસ આ ખ્યાલ જેટલો વર્ધ્યા કરશે એટલું જ અલિપ્તપણું થતું જશે વિષય સુખની બાજુથી જશે છેટાપણું થતું જશે રાખો નહીં પડે છૂટા ને છૂટા રાખે જેમ બાપજી કહે છે ને કે પેલો બે રોટલીના પડ વચ્ચે તેલનો નોટનો પડદો મૂકી દો એટલે ભેગી ભેગી વણાય ભેગી ચડે અને છતાંય તે તમે જો આમ કરો એટલે જુદી ને જુદી એમાં વિચાર જ એવો છે આ સમજણ એવી છે આ જ્ઞાન એવું છે બસ હું કોણ છું હું અનાથી મુક્ત છું હું મૂર્તિમાં રમણ કરનારો છું હું મૂર્તિ ગામનો નિવાસી છું અર્થાત હું ટીસી પટેલ નથી જ અર્થાત હું હરિભાઈ નથી હું ગોપાલપુરનો નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું સાધુ નથી હું હરિભગત નથી હું અનાદિ મુક્ત છું આ જેટલો વર્ત્યા કરે એટલો એને મૂર્તિનો આનંદ વર્ત્યા કરે અને વિષયનો અભાવ થયા કરે આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે ભાઈઓ હવે હવે પછીના દિવસોમાં આ કરો ક્યાં સુધી આપણે સાંભળ્યા કરશું વસ્તુ ભેગી કરી કરી કરીને એનો ઉપયોગ જ ના કરીએ તો એ શું કરવાનું હળી જાય બોલો એનો ઉપયોગ કરતા શીખો જે મળ્યું છે માણતા શીખો હવે મળ્યું છે મળ્યું છે મળ્યું છે બુવો પાડતા ને બંધ કરો એને હવે મળ્યું છે ને માણતા શીખો લોકો જોજો ગમે એટલા પૈસા ભેગા કરે પણ ઘણા માણે નહીં ભેગા કરી કરે સંઘર્ષ કરે બેંકમાં જમા કરે હારો તમે જો તું એટલા લેંગા જ પહેરતો હોય કરોડો રૂપિયાના આસામી કર્યા છે ને આપણે બાળાના ઘરમાં રહીએ છીએ બોલો મૂર્ખા નથી મળ્યું છે ને માનતા શીખવા આવે તો કંઈક સારી આઈટમ બનાવી હોય ઘેર તો આમ જોયા કરો હા હું જોઈ અને નાચ્યા કરો ને બહાર કીધે રાખો કે અમે ખમણ બનાવ્યો આ ઢોકળા બનાવ્યો આ તો પથ્થર બનાવ્યો આજે ફલાણું બનાવ્યો હવે એમાં શું વળે કહો છું અરે હવે જાના માના બાયણો બંધ કરીને જમી લો તો ટાઢું થશે ભાઈ આપણે આપણે જે ગોળ મળ્યો છે ને હવે ખાતા શીખો માણતા શીખો એમાં એ સ્ટેપ ઉપર જાવ આવે અને તો દેહાધ્યાસ તૂટશે અને આમ આનંદ 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 વધશે દોષ માત્રનું મૂળ દુઃખ માત્રનું મૂળ જ દેહાધ્યાસ છે આપણને બધી ખબર છે ખબર છે ખબર છે ખબર છે ને મૂકોને પડ્યા હોય બધી ખબર છે ખબર છે ને બધા ઢગલા કરીને ગયા આવે અરે પહેલાં આપણે બે મિનિટ પ્રેક્ટિસ કરી લઈએ ચલો જોઈએ બધા આંખો બંધ કરો હું કોણ છું એનો વિચાર કરો ચલો જોઈ આપણે થોડું પ્રેક્ટિકલ ઉપર જવું છે હવે ક્યાં સુધી આપણે થિયરિકલ 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 કરશું પણ આ પ્રેક્ટિસ ઘેર જઈને એટલે આ એક સામાન્ય દાખલો શીખવાડે ને સાહેબ તો એ તે ઘેર જઈને બીજા પાંચ દાખલા કરવા પડે જો એને આગળ વધવું હોય તો કરવા પડે છે કે લેસન કરવું જ પડે ઘેર જઈ બોલો આ તો આપણે નાનપણથી એવાની એવા રહ્યા છે એ વખતે નહોતા કરતા તો તારે ક્યાંથી કરો કહો છે એમાં આપણે જિંદગીમાં કોઈ દાડા લેસનમાં સમજ્યા છીએ ક્યાં કોપીઓ કરીશ કાં તો અત્યારે અહીંયા તમને કીધું હોય ને લેસન કરવાનું તો અહીંયા કોપી જ કરતા હોય કોપી એટલે આમ 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 જોવે આમ બીજા આંખ ઉગાડી આમ કઈ કોપી કરતો હોય બોલો એમાં હું જવા મારે હું તો ખબ જગાવો ખબ જગાવો કર્યા સિવાય છુટકો નથી આ કાલ કરો તો ભલે પમદી કરો તો ભલે આપણે જ કરવાનું છે આપણા વતી આ બીજો કોઈ નહીં કરી શકે આપણને આમ તમને આમ થાકી નથી જતા તમે તમને આમ કંટાળો નથી આવતો આ પંચ વિષય દુઃખદાયી બધું ભોગવી ભોગવી તમને એમ ત્રાસ નથી લાગતો પણ નવું છે પણ ટેસ્ટેબલ છે કેટલું આમ તો પછી લો ને તમને આમ નવી આઈટમ તમે તમે કોઈક નવી વસ્તુ વાત તરત એની પાછળ પડાપડી કરો છો પણ એ ભૂખ અને ગરજ નથી જાગતી ને એનું કારણ એ જ છે દેહ્યાસ નો પડદો જાડો છે ને આપણો જેટલી દિવાલ જાડી એટલી ભૂખ ઓછી લાગે હમ અહિયાં આપણને વિચાર થાય કરવો છે પણ એ વિચાર ટકતો નથી લાંબો સમય સુધી એનું કારણ શું છે દિવાલ જાડી છે દિવાલ જાડી છે એટલે મમુખ સુધી ઓછી છે અને એટલે ચારે બાજુનું વાતાવરણ લાગી જાય છે સંગ લાગી જાય છે દેહ લાગી દેહ ભાવ લાગી જાય છે મહારાજે સંપૂર્ણપણે આપણને સ્પષ્ટ કહી દીધું કે લોયાના તેરમાં મહારાજે નિત્યાંશયનો પ્રશ્ન શું છે કે મહારાજ ગમે તેઓ મુમુક્ષુ હોય તો પણ ગુણના સંબંધે કરીને એને કાળા દીકનો યોગ થાય છે ત્યારે વિપરીય થઈ જાય છે વિપરીત થઈ જાય છે થઈ જાય છે એમ કહે છે બોલો થઈ જ જાય એનો અર્થ કે થઈ જાય કેટલું જોખમ કહી દીધું બોલો શા માટે તો એને મૂકો ને ગુણના સંબંધને છોડતા શીખો ને તલપ લગાવો ને અને એના માટે કેવી રીતે તલબ લગાઈ કહેવાય બસ નિરંતર સતત અનુસંધાન કેળવો બસ હું આનાથી મુક્ત જ છું હું દેહધારી નથી હું જગતનો જીવ નથી મહારાજનો નંબર પહેલો છે મારો નંબર બીજો છે હું મૂર્તિમાં રમનારો છું દેહ મારું સ્વરૂપ જ નથી બસ મૂર્તિ મારું સ્વરૂપ છે વિચારમાં જેટલા ડૂબેલા રહો તમને ગમશે નહીં બીજું કઈ બોલો આ જયારે ગમવા માંડે ને એટલે બીજું કઈ ગમે નહીં બોલવું ના ગમે જોવું ના ગમે તમે કહો પછી તકલીફો ના પડે બધી સેવા કરી હું પી સેવા કોણ કરે તારે અમારા વગર સંસ્થામાં બધું ખાડે નહીં જાય બધું અરે ભાઈ મહારાજ કરશે શું ખાડે જાય તમને લઈને બધું થાય છે હા હા તમારા કરતા હારી કરશે માણા કરે ને મહારાજ કરે એમાં કઈ ફેર ના પડે ભાઈ અત્યારે માના કરે છે પછી મહારાજ કરશે તો કે અમારે શું કરવાનું તારે અમારે હોય જવાનું મૂર્તિમાં આવું છે ભાઈ અરે કરો પ્રેક્ટિસ ચલો જોઈએ આખ્યા બંધ કરો ચલો હાડો હાડો જોઈએ સહેજાન સ્વામી મહારાજ ની જે આ દેહ તે મારું સ્વરૂપ નથી લોકો મને જે નામથી ઓળખે છે તેવું નથી અસત્ય જે સત્ય બની ગયું છે વિપરીત ભાવના થઈ ગઈ છે એ સંપૂર્ણ અસત્ય છે એ હું નથી શરીર અને શરીરથી હું તદ્દન જુદો એવો ચૈતન્ય મને અનાદિ મુક્ત કર્યો છે હું અનાદિ મુક્ત છું મૂર્તિ રૂપ છું એક ઘરને છોડી દો દેહરૂપી ઘરમાંથી બહાર નીકળીને ચૈતન મૂર્તિમાં રાખી લીધો છે એના અનુભવમાં આવો કોઈ જાત નથી કોઈ નાત નથી બધું દેહને વિશે છે મારું નથી રિલેટિવ છે રિયલમાં હું અનાદિ મુક્ત છું પુરુષોત્તમ રૂપ છો અને મૃત્યુ મારે વિશે નથી દેહના ભાવો મારે વિશે નથી સુખ દુઃખ હર્ષ શોખ માન અપમાન મારે વિશે નથી હું સંપૂર્ણ પ્રભાવમાં છું મહારાજ જેમ તેજો મય છે એમ મને પણ એવો જ મૂર્તિમાં રાખીને તેજો મય મહારાજ નું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે તેજો મય કર્યો છે મહારાજ જ છે ભાવો મારે વિશે નથી દેહના સગા સંબંધી મારા નથી દેહના છે શરીરના છે હું શરીર નથી હું દેહ નથી કામ ક્રોધ લોવ માન ઈર્ષા રાગ દ્વેષ સર્વે દોષ એ પણ શરીરને વિશે છે મારે વિશે નથી હું નિર્લેપ છું સર્વે દોષો થી હું રહી જ છું અનાદિ મુક્ત છું નિર્દોષ સ્વરૂપ છું મૂર્તિમાં જ છું પણ મહારાજે નિશ્ચય કરવાનું કહ્યું છે જ્યાં અમે છીએ ત્યાં જ તમે છો એમ હું દેખો છું મહારાજ દેખીને કહે છે સાચું છે મને જે ભ્રમ થયો છે ભ્રમ છે માત્ર ભ્રમ છે અસત્ય છે જુઠ્ઠાણું છે સ્વપ્ન છે નાટક છે સત્યતા તો આ રહી અહમ પરતમ રૂપોશમી વાસ્તવિકતા આ છે નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં હું મૂર્તિ જ છું બસ એ નરી વાસ્તવિકતા છે પ્રભાવ એ નરી વાસ્તવિકતા છે કોઈ દોષ સ્વભાવ મારે વિશે નથી બસ મૂર્તિમાં જ છું મહારાજ જ છે સર્વે દો સ્વભાવ માયાના ગુણો એ સર્વે દેહને વિશે છે તે હું છું જ નહીં સુખ સ્વરૂપ છું આનંદ સ્વરૂપ છું મૂર્તિમાં જ છું મૂર્તિ જ છે જે તેજ નિ મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે બસ એ જ આ આ પ્રત્યક્ષ મહારાજ છે દેહ નહી એથી તદ્દન જુદો ચૈતન્ય અને મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો મહારાજ જ છે એ જો અમાય છે અણુમાત્ર જુદા નથી અણુ માત્ર છેટા નથી સ્વામી નારાયણની મૂર્તિને મુક્ત અનાદી અનાદી મુક્ત હું છું મારાથી અણુ માત્ર છેટા પણ જુદા પણ મહારાજને મારે કશું જ નથી બસ મહારાજ જ છે રોમ રોમ પણ એકમેક તદરૂપ તદલીન કરીને મૂર્તિમાં રાખી લીધો છે મહારાજ જ છે મહારાજનો હસ્ત છે મહારાજ નું મુખારવીન છે નાસિકા મહારાજની છે ભાલ મહારાજનું છે મહારાજ જ છે શું કોણ છું કોણ છું તું કોણ છું सयजन स्वामी महाराज यह बस અમુક તો 5-5 મીટની આવી પ્રેક્ટિસ કરો 5 વખત 10 વખત 25 વખત સતત કરો અનુસંધાન રાખો અલતા દલતા અલતા ચલતા થાય આના માટે બેસી જવું ફરજિયાત નથી લેસન કાયમી લેસન છટકો જ નથી કર્યા સીવાય અનાથી કાળના ઢાળ બદલવાના છે આ આ જ્ઞાન જ્ઞાન પ્રલયની રીત છે પ્રલય પ્રભાવના વિચારથી જ પ્રભાવમાં જવાય મુંબઈના રસ્તાથી જ મુંબઈ પહોંચાય મહેસાણાના રસ્તાથી મુંબઈ ના પહોંચાય એમ પ્રભાવનો વિચાર એ પ્રભાવનો રસ્તો છે ત્યાંથી જ પ્રભાવમાં જવાય પ્રભાવ હતો જ નહીં છે જ નહીં મહારાજે ઉડાડ્યો છે તો આપણે ઉડાડો મહારાજ કે હું દેખું છું કેટલો સચોટ શબ્દ આપી દીધો તમે પણ ત્યાં જ છો મૂર્તિમાં જ છો એ હું દેખું છું એ દેખીને કહે છે સમખાઈને કહે છે તમે સર્વે એમને અતિશય પ્રકાશમાન ભાષો છો ખાધા છે સંત સભાના છે એના વચનમાં આપણને સંશય કેમ થાય સંકલ્પ કેમ થાય નિરુત્થાન નક્કી થઈ જવું જોઈએ હું અનાધિ મુક્ત છું સમાજ અનાધિ મુક્ત નો છે ઘરના સભ્યો અનાથી મુક્તો ક્યાં સુધી ખોટાનું મનન ચિંતન કર્યા કરશું આપણે અસત્યનો સહારો ક્યાં સુધી લીધા કરશું સત્યના સહારે જીવો નરું સત્ય છે નરી વાસ્તવિકતા છે નરી રિયાલિટી છે કે પ્રભાવ બસ કારણ સત્સંગ એટલે જ પ્રભાવ નો એન્ટ્રી ઓફ એમાં અવરભાવની એન્ટ્રી જ ના હોય એની દ્રષ્ટિએ જોયું કહેવાય આ પુરુષોત્તમની દ્રષ્ટિનો સ્વીકાર કર્યો કહેવાય દેહ દ્રષ્ટિ ખોટી છે શા શા મનન કરો ચિંતન ચિંતન જેમ અમને સાધુને સાધુ થયા પછી પેલું ખોટું મની જાય છે પેલું નામ ખોટું છે એટલે એનું ચિંતન મનન કોઈ બોલે તો ગમે નહીં કોઈ બોલાવે તો ગમે નહીં આપણને અણગમો થાય શું ખોટાનું ચિંતન કરાવો શું ખોટું ગમજ કરો છો અણગમો થઈ જાય છે થઈ જવો જોઈએ બધું ખોટું છે રોંગ બિલીફ છે બધી નતા સમજતા ત્યાં સુધી બરાબર છે આપણને ગમતું તો હવે ના ગમવું જોઈએ કોઈ આપણને બોલાવે રાજુભાઈ એટલે આપણને કંટાળો હોવો જોઈએ અંદર અણગમો થવો જોઈએ અવર ભાવનો ખ્યાલ અપાવે એટલે આપણને અંદર નફરત થવી જોઈએ અવર ભાવનો ખ્યાલ કોઈ મળે તો તરત જ એ તીવ્રતા કહેવાય પરભાવના માર્ગે ચાલ્યાની તીવ્રતાનું પ્રતિક છે એ લાઈને ચાલો મુકતો ફરજિયાત છે

રિપીટ 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 કેમ કર્યા આ સંકલ્પમાં સમાવવા માટે હવે બરાબર નહીં બરાબરનું ફળ પાક્યું છે ભાઈ સમય પાક્યો છે અને એવો યોગ આપી દીધો મહારાજે આપણને અને જો આ યોગમાં બાપાએ એટલે બોલ્યા બોલેશન સરસન્ટની વાતમાં બાપા કે આ યોગમાં રહીને જો આ વખતે ખામી નહીં ભાંગીએ તો ક્યારે ભાંગશું આગ્રહી થાવ કશું જ કરવાનું નથી આમાં આગ્રહ કરીને આપણે જે કરીએ છીએ એના હોમા ભાગનો આગ્રહ આમાં 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 શ્રમ નથી પડવાનો પણ દુઃખ દાખડે દાખડા કરી કરીને દુઃખ ભેગું કરીએ છીએ સુખ સહજમાં મળે છે એ નથી લઈ શકતા ટેવ નથી આદત નથી એટલે

અરે ભાઈ મળ્યું છે જલસા કરીને મનાની કાળથી આપણે દેહાધ્યાસી છીએ ને એટલે એ ઢાળ પડી ગયો છે એ રીતે વર્તવાનો અને દાખલા કરી કરીને અંતે તે એનું ફળ શું દુઃખ દેહ માની ના દુઃખ નો કે વેપાર બસ મહેનત કરીને અમે સંતો છીએ ને અમે વિદેશ જઈએ દેશમાં જઈએ ને પ્રચાર કરીએ ને સંકલ્પ કરીએ કેટલા એટલા રાત દાડો ઉજાગર કરીએ બોલો શાના માટે હવે એમાં જો સહેજ હવે આવી આવી રીત સત્સંગ થતો હોય છે પછી ગયું તેલ માં તેલમાં ડૂબી ગઈ દુઃખી 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 હવે આ ધંધો થયો ને અંતે તે ફળ તો આજ મળ્યો ને કે બસ આપણને ગમે એટલું કરીએ તો આપણને કોઈ ફળ જ ના મળે અરે ભાઈ આના માટે આ ફળ છે અને કદાચ વખાણ કરે એ ફળ છે ફળ શું છે આપણું શાંતિથી અરે એ કરતા કે નહીં કરવાનું નહીં મહારાજ કરશે આપણે મૂર્તિ કરનારા મહારાજ છે હું મૂર્તિ છું બસ આ વિચાર મારો સુખ સહેજે મળી જાય ના માન નડે ને અપમાન નડે આ તો બધું આ લોકોનું રહેવાનું જ પણ અડે જ નહીં ને તમને પ્રશ્ન પૂછો ગમે એટલો ધોધમાર વરસાદ પડતો હોય તમે આમ બરાબરનો રેઇન કોટ પહેર્યો હોય રેઇન કેપ પહેરી લીધી હોય તમે જો આમ બરાબરનું બોકાની વાળી દીધી હોય હેઠ સુધી અંદર કપડું છે જે પલ્લે ભલે પડતો વરસાદ ઉપર પડે છે અંદર તમે સલામત છો એ મૂર્તિમાં સલામત છીએ આપણે ભલે ગમે માન થાય અપમાન થાય હર્ષ થાય શોક થાય ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય નો પ્રોબ્લેમ કેવી મહારાજ બાપાએ આપણને કેવી સમજણ આપી છે કેવું આપણને સલામત કરી દીધા છે વેરી લોન રેલ કોટ સ્વામી ગુણાયતા સ્વામી આ શબ્દ અરે બાપાની વાતમાં આવે છે બાપા કેવો શબ્દ બોલ્યા બાપા કે જો જે પહેલાના જમાનામાં ગામડાઓની અંદર મર્જાદા બહુ રખાતી ઓઝલ મુસ્લિમો પેલા રાખે છે ને એમને ઓઝલ એટલે બુરખો કેટતા માં રહે ને ના કોઈ દેખે કે ના એ કોઈને દેખે પણ હવે ઉઘાડા માથા ને ઉઘાડા મોઢા કરીને ફરવા માંડ્યું એટલે એ બધાને દેખ્યા કરે બધા એમને દેખ્યા કરે એ પાપ જ વધતું જાય દાડે દાડે આપણે એથી બહાર રહેતા શીખ્યા એ ઉઘાડા માથા કહેવાય મૂર્તિરૂપી અસર મારવાનું નિરંતર એ ના કોઈ દેખાય રે આજુ બી દેખાય ક્યારે આમ મોઢું ગાડું કરીએ તો કોઈ ભી દેખાય બહાર નીકળીએ નહીં તર અનાધિ જ છે બીજો કોઈ છે જ કે હું અનાધિમુક્તો ના બધા અનાધિમુક્ત પ્રેક્ટિસ મારો આપેલો કેટલી અદ્ભૂત વાત આપણને મહારાજને મોટાએ આપી છે બોલો મોટા મોટા પુરુષોની રીત જો વૃંદાન સમયે આપણા કડીમાં બેઠેલા નહીં થાંભલીના અટેકણે એમ ધોતી પહેરીને ઉઘાડું શરીર રાખીને કોઈ આવ્યો આવ્યો સ્વામી મારા પ્રશ્નનો જવાબ આપો સ્વામી કે બોલો સીધું મુક્ત છો તારે શું પૂછવું છે એમ કે શું શું ચા સાહેબ શું કેવું તાર કઈ લે મુક્ત હોય તો કહો મહારાજ શું કરતા છે ત્યારે અરે મહારાજ ઉઘાડા શરીરે અટેકણે બેઠા છે કે થાંભલીના અટેકણે બેઠા છે અને ઉઘાડું શરીર છે હાથમાં માળા છે અને એક જણની જોડે વાતો કરે છે હવે ન સમજનારો એને શું માને કે એ પોતે ભગવાન થઈ ગયે લટક જ એવી છે બોલો કેવો કેફ ને કેવી મસ્તી કરતી મહારાજ ક્યાં છેટા પણ ક્યાં જુદા પણ ક્યાં અક્ષરધામ ધામમાં જવું છે ધામમાં જવું છે ક્યાં ધામમાં ગામમાં જવાનું સાધન માત્રની સમાપ્તિ થઈ જાય કેટલું આમ આનંદ આનંદ વર્ત્યા કરે આચુ બોલો બબજી પણ ભગવાન સ્વામી કે ભગવાન નો બોલ શું કેવું છે આ હાથે ભગવાન નો કેવી મસ્તી આપણો આપણું કુળ કોણ છે એ તો વિચાર કરો કેવી મસ્તીમાં એ પુરુષો જીવ્યા છે આપણે એના સંતાનો છીએ ભાઈ એના વારસદારો છીએ હે મને આમ કીધું મને મને આમ 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 કીધું 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 શું તેમ ભીખારી રહીએ છીએ આપણે એને ગરમ ગરમ રોટલી લઈ લીધી મને ટાઢી આપી અરે ભિખારી પણ મારા કંગાળ ની એટલે નાના છોકરા જેમ એને નવું રમકડો ને મને જૂનું આના છોકરા જેવી વાતો છે નીચાઈ ઉપર છીએ ને આપણે હવે નીચે તળિયા ચાલીએ છીએ ને દેહ ભાવ એટલે નીચાઈ ઉપર તળિયા ચાલીએ છીએ આપણે જમીન ઉપર ચાલીએ છીએ અને એટલે આપણને બધુંય તે આપણને બધું લાગે છે હું કહું છે ને કે પોતાના પ્રયત્ન એના વિચાર કેટલાય તમે અત્યારે જ આ વાત કરી રહ્યા છે જે રાભ આપી રહ્યા છે મહારાજ એની અંદર જે સોખને આનંદ આવે છે હોય તો તમે ક્યાંય નથી હોતો એ સરોસ અહીંથી પ્રગટ થાય છે હા જ્યાં પ્રગટ થાય છે ત્યાં રીતે એ જ વિચાર રાખો બધો પરભાવનો વિચાર છે પરભાવનો વિચાર જ એવો છે દીવાના કરી દે ભાઈ અને પર અવરભાવનો વિચાર મરેલા કેટલા કે

તો એના તમારા કામ ક્રોધાથી શત્રુ સર્વે વગર પ્રયાસે જીતાઈ જશે સહેજે જીતાઈ જશે આશીર્વાદ કેવો આપી દીધો બોલો સહેજે જીતાઈ જશે સહેજે એમને બોલતા કઈ ખચકાટે ના થયો આપણે કે પણ સહેજ એટલે અમને તો રમત રમતમાં બોલી ગયા સહેજે જીતાઈ જશે રમત રમત જ છે ભાઈ બસ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ પાડી દો હું આનાથી મુક્ત જ છું સહેજે જીતાઈ જાય

અમે કે હું ત્યાં ઘાટલોડી અરે ભાઈ પણ જેની જોડે કાપડ કાપડનો દુકાની કાપડનો વેપારી તો કે જયારે જવું તમે કાપડ જ વેચવેચ કરો શું વેચે રંગના વેચે બેટા વેચે શું વેચે એટલે કાપડનો વેચ વેપારી છે કાપડ જ વેચે ને શું વેચે તારે બીજી વાત લાવવી ક્યાંથી તો આપણે નવા ની આગળ તો વાત કરવી છે હવે એવું નવા આગળ ઓછી નું લાઈન ક્યાંકથી આપવું પડે કરવું પડે ચાલો શું કરીએ કહો રહસ્ય આ છે ને આપણો બધા તમે એના ગ્રાહક થજો ને રહેજો પેલા આ જ ખરો માલ છે ને આજ કરી કરીને આ જ કરવાનું છે સત્સંગની પૂર્ણાહુતિ જ આ છે સંપૂર્ણ સત્સંગ જ આ છે બાકી દે માળા ફેરવો ને તપ કરો તપ કરો કરો મંજિરા લાઈન વગાડો ઠીક છે પ્રાથમિક છે કરવી જોઈએ કરવું જોઈએ પરંતુ આ વિચાર સાથે બધું કરો ન કરવું એવું નથી અને આ જ્યારે થશે ને ત્યારે બધું મૂકાઈ જશે મૂકી જશે એટલે પછી મહારાજ કરશે તો કે પછી સેવા કેવી રીત થાય આપણાથી જ ના થાય અમારે થોડા સમય પહેલા હું ગાડીમાં આવતા હતા ક્યાંક વિચરણમાં ગયા હતા પછી અમારે એક સંતે અમારા સાધકે કહ્યું નવરા બેઠા હોય ત્યારે પ્રવૃત્તિ કરીએ ને આ બધું ભૂલી જવાય કે પ્રવૃત્તિ કરીએ જયારે સેવા કરીએ પ્રવૃત્તિ કરીએ ને આ બધું ક્યાંય સાંભરતું જ નથી પછી એમાં એમાં રસ બસ થાય સ્વામી આનો ઉપાય બતાવવા ને કીધું સીધો શો છે પ્રવૃત્તિ નહીં કરવાની પ્રવૃત્તિ નહીં કરવાની તમે બોલી ગયા પ્રવૃત્તિ નહીં કરવાની અમાર ઉપરી પ્રવૃત્તિ કરવાની પ્રવૃત્તિ નહીં કરવા નહીં કરવાની પ્રવૃત્તિ નહીં કરવાની સેવા નહીં કરવાની એટલે સમજ્યા શું સમજ્યા કહો શું સમજ્યા કહો બસ આપણે નહીં કરવાની આપણે કરીએ છીએ એટલે પ્રવૃત્તિનો ભાર લાગે છે ને ફરી જઈએ છીએ આપણે એટલે ભૂલી જવાય છે નહીં કરવાની પ્રવૃત્તિ બાપા એ કીધું ને કે આપણે ખાવું નહીં આપણે પીવું નહીં આપણે બોલવું નહીં આપણે હાલવું નહીં આપણે ચાલવું હોય નહીં આપણે નહીં તો કે મરી જવું મરી જવાનું મરી જવાનું આપણે મરી જવાનું નહીં આપણે ના કરવું એનો અર્થ શું થાય બસ મૂર્તિમ છું એ મરી ગયા કહેવાય હું મૂર્તિમ છું બસ તો પછી મહારાજ કરશે તો કે કરે પછી કરે પ્રેક્ટિસ કરો મારે કરવાનો છે હું કરું છું મારે કરવાનો છે એટલે પ્રવૃત્તિનો ભાર લાગે છે એટલે ભૂલી જવાનો પ્રશ્ન ઉભો થાય છે મારી નાખે છે તમે કહેશો સ્વામી તમને રમતમાં રમતમાં બોલી ગયા નહીં કરવાની બોલી ગયા એમ પત્તું એટલે ભાઈ તમને એવું જ થશે એવો જ થશે પ્રયત્ન અમારી માયા માહિયા હાલ્યા હો તમે કઈ એમ કરો લેસન કરો કીધું એમ બોલો આવું જ થશે તમને જેટલું અમને ઈઝી વર્તે છે એટલું ઈઝી તમને કરાવવું છે બોલો સંકલ્પ છે મહારાજનો આ વખતે બોલો પેલું તો વિશ્વાસ આવવો જોઈએ અને બીજું એ કેમ કરવું જોઈએ લેસન કરવું પડશે તમે જોજો ગણિતના માસ્તર હોય ગણિતના ટીચર હોય સ્કૂલના તમે જોજો આમ ઇઝીલી આમ તમે દાખલો ગણાવતા હોય આમ ગમે એવો ભાડ દાખલો હોય પણ આમ તમે એવી સરસ રીતથી આમ તમને બ્લેકબોર્ડમાં બતાવે ત્યારે વિદ્યાર્થીઓને એમ થાય સાહેબનું બધું ઈદમ છે જો કેવું આમ ફટાફટ પદ મૂકે ફટાફટ એમને બધું આમ સાહેબને છે અરે પણ તું તે પ્રેક્ટિસ કરી એ પ્રમાણે ક્યારે એ સાહેબ નથી થઈ જતો ભવિષ્યમાં એ ગણિતનો સાહેબ કેવી થયો કહો જોઈએ उल्यो साहेब तो नेणे जेम करियो ने एनी जेम प्रेक्टिस करी थे साहेब થઈ જાય કે ના થઈ જાય કેટલા થઈ ગયા એક સાहेब થકી કેટલા ગણિતના સાहेब થઈ જાય કોજી તો હું તો કાયમ આ વિચાર કરું કે માં બેટુ ગણિતના સાહેબ થી ગણિતના સાહેબ થાય હે ઇંગ્લિશના માસ્ટર થી ઇંગ્લિશના માસ્ટર થાય સંગીતના ટીચર થી સંગીતના ટીચર થાય તો અનાધી મુક્ત ની સ્થિતિ વાળા થકી અનાધી મુક્ત ની સ્થિતિ કેમ ના થાય કેમ ના થાય પણ એ સંગીતના ટીચર થકી સંગીતના ટીચર થવાયું ક્યારે થવાયું ક્યારે થવાયું એ મંડ્યો ગોલ કરી નાખ્યો મારે આવા સંગીતના ટીચર થવું છે સાહેબ આમામ ફટાફટ આમાં વગર જોઈ આમામામામામા કરતા હોય મા બેટું ટના ટન વાગતું હોય એ જોઈને બે હિરત પડે ના એ કરે એમ કરવા મંડી પડે એ કે એમ કરવા મંડી પડે તો થઈ જાય કાલ સંગીત નો ટીચર થઈ જાય અને એમ જ થવાય છે બસ કરો અરે મધનું ચોથું આપણે લેવાનું છે આજ ખરું આ બધા એનો સાર જ આટલો છે કરી કરી મધ ચોથું લો કે ચુમ્માલીમુ લો હ આ જ સાર છે હા મહારાજને ઓળખવા મહારાજ જોડાવો કરી કરીને આટલું જ કરવાનું ભાઈ કાંઈ કરવાનું બધે સાર આજ આવશે જે આગળ જતા બધે આમાં આ જ આવીને ઉભું રહેશે આ વાત કાલ કરો તો ભલે એક વાર કહે તો કરો તો ભલે પચી વાર કરે પાંચસો વાર કરો ભલે હજાર વાર કહે કરો પણ કરવું પડશે આજ કરવાનું સારા આજ છે અને જોજો જે પેલો રસ થી ટીવાઈ ગયેલો હોય ને રસ પીવાથી જ્યુસ થી એને પછી પેલી સંતરાનો રસ પીવાનું ટીવા લે ને સંતરું છોલવું ને પછી એક એક પેશી કાઢવી ને પેશી કે શું કહેવાય શું એક પેશી કાઢવી ને એમાંથી રસ ખેંચવી ને પછી આમ પેલા બેયા બે કાઢવા પછી ચૂસે થોડુંક આવે હાથમાં એક પેશીમાં આટલો સેજ ર પડે માંડ મોડું ગળ્યું થાય ગોળો ત્યાં ફેંકી દેવા પાછું બીજી પેશી લેવાની પાછું એમાંથી બીઓ કાઢવાનું પાછું મોઢામાં આમ કઈ ચાવે તા બે ટીપા નીકળે મજૂરી જ લાગે ને સીતાફળ જેવું થાય આ તમે બધા સીતાફળ જ ખાઓ છો બધા બોલો અને એમ થાય કે આ શું ધરાતા છે આ દ સીતા પણ ખાય તો પેટ ભરે મોસંબી આવડી એક ખાઈ જાય મોટી જબરી તો શું ર નીકળે આવડો નીકળ્યો આટલો નીકળ્યો પણ એ તમે જોવો તો બે ચાર ગ્લાસ પી ગયા હોય મોસંબીનો સાક્ષાત રસ પીધો હોય બોલો હા જુદી તમે જોવો તમે દર્દીઓ એટલા જ મોસંબી ના ર ઉપર તો બે બે છ મહિના કાઢે શરીરમાં કેવી શક્તિની તાકાત થાય જાય એમાં બધો રસ છે ભાઈ પણ આપણે બધા ટેળી ગયેલા સીતાફળ ખાવા સારું ફ્રૂટ મળતું રસ છે તો લઈ શકતા નથી બીયા કાઢ્યા કરીને ઓલી ઉપર ચોટી હોય ને જ સીતાફળમાં બીયા ઉપર આટલું છે જ ચોંટ્યું હોય પણ મોઢામાં શું રગર પણ આવે દોરો જ ના પડે મજૂરી કર્યા કરે સ્વામિનારાયણ અરે ચલો થોડું સીતાફળ જમીએ તો ભગત કેમ હશે આટલું બધું કહો આપો ભાઈ સીતાફળ ખાવાની વાત કરી એટલે એ રૂપે વર્તું છે શું કરીએ મહારાજે કેવો શબ્દ લખ્યો તેવીસમાં માં વ્રત માં જોવો મહારાજ કે એક ક્ષણ માત્ર પણ જો એને દેહરૂપે વર્તે ચાળા ચૂંથણો કીધું એની સર્વે સમજણ એની ધૂળમાં મળી જાય છે બોલો અખંડ આમાં રહેતા શીખો આનંદ 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 સ્વામિનારાયણ અરે પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન રાખો અમે વાત કરીએ છીએ એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જો તમે જુઓ ને મહારાજે અનાદિમુક્ત સુધી લઈ જવાની કેટલી બધી વચનામૃતોમાં કેવી કેવી વાતો કરી છે મહારાજનો ગોલ એ વખતથી જ હતો છે સમજ્યા શું કહે છે જેને આત્યંતિક કલ્યાણ પામવો હોય લ્યા શરૂઆત જ કેવી કરી અનાદિની સ્થિતિ જેને પામતી હોય એની આ વાત કરીએ જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એ પ્રભાવની વાત કરી અને અવરભાવમાં ગોપાળા મુક્તાન સ્વયં પર્વતભાઈ જેવા થવું હોય એની વાત છે અવરભાવમાં જેને એવી સાધુતા કેળવવી હોય મુક્તાન સ્વયં જેવા થવું હોય અને પર્વતભાઈ દાદા ખાચર જેવા થવું હોય અને પ્રભાવમાં જેને અનાદિ સ્થિતિ પામી હોય એના માટેનું આ વચના મૃત આ બે હેડિંગ બાંધી દીધા બરોબર એને આ પ્રમાણે કરવું પડશે આ હેડિંગ બાંધી દીધું મહારાજે શરૂઆતમાં જ બધા વતના વ્રતોમાં હેડિંગ બાંધી આપ્યા જો મધ્યના તીરવામાં આવ્યું ને આ વાત જો તમને સમજાઈ જાય તો અતિશય મોટપ ન પામે છે હે એનું અતિ રૂડું થઈ જાય છે બરોબર સીધું હેડિંગ પહેલું બાંધી આપ્યું છેલ્લાના છત્રીસમાં શું હેડિંગ બાંધી આપ્યું મહારાજે હેડિંગ બાંધી દીધું અત્યંત કલ્યાણનું અસાધારણ સાધન આ છે કે જેમાં કોઈ વિઘ્ન નડે જ નહીં બોલો હેડિંગ બાંધી આવ્યું અહીં મહારાજે હેડિંગ બાંધી આવ્યું કે જેને પ્રભાવમાં અનાદિની સ્થિતિને પામવું હોય અને અવર જેને ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી જેવા પર્વતભાઈ દાદા ખાચર જેવા જેને મુક્ત થવું હોય એવું જેને અવર થવું હોય એવા મોટા મોટેપને પામવી હોય એના માટેનું આ વચનામૃત શરૂ કરે છે બે બેય રસ્તા લઈ લીધા મારે જે પરભાવની વાત કરી ને અવરભાવની વાત કરી કારણ કે અવરભાવમાં તમારે સાધુમાં સાધુતા જોઈએ છે ગ્રહસ્થમાં ગ્રહસ્થના ગુણ જોઈએ અવરભાવના ગુણો જોઈએ અને શ્રીજી મહારાજ એક હારે બે જેમ કે છે ને એક કાંકરે બે પક્ષી મરે અને મહારાજ એક સાથે બે ઉપાય બતાવી દીધા બે અવરભાવની સોલિડિટી કેવી રીતે થાય અને પ્રભાવની સોલિડિટી કેવી રીતે થાય એની સદ્ધરતા કેવી રીતે વધે એનો હેડિંગ મારી દીધું મહારાજ હવે બે હેડિંગ માર્યા શું કહે છે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય નારાજ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને જેને આ થવું હોય એને એને આવો વિચાર કરવો એને હો બીજાને નહીં હા જેને સ્થિતિની વાતની ખબર જ નથી જેને આત્યંતિક કલ્યાણ કહેતા અનાદિની સ્થિતિ જોતી નથી એને આ વતનામ્રત વાંચવાની જરૂર નથી અને જેને આવા સાધુ નથી થવું જેને રેગાડા જેવા રહેવું છે એને વાંચવાની જરૂર નથી જેને આવા સાધુ થવું હોય સાધુ એટલે કે સાધુ માટે જ નથી પર્વત ભાઈ જેવા મુક્ત થવું હોય અવર કારણ કે તમે બધા બધા બાયપાસ કરી દો આ તો સંતો માટે વાત આવી એને વિચાર કરવો એમ વિચાર કરવો જે આ દેહ છે તેના વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતકરણ છે તે જીવ સાથે વળગીને રહ્યા છે અને બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને પણ વસ્તુ ગતે વસ્તુ ગતે વસ્તુ ગતે એટલે વસ્તુતાએ વાસ્તવિકતાએ જીવ ઇન્દ્રિયો અંતકરણથી એટલે કે આ દેહથી તદ્દન નોખો છે જો શરૂઆત અહીંથી કરી અનાદિનો રસ્તો બતાવે છે કે જેને અનાદિની સ્થિતિ પામવું હોય એની શરૂઆત અહીંથી કરવી પડે દેહ ને આત્માની વિક સ્પષ્ટ જુદું રાખો બોલો સાચા સાધુ થવું હોય તો આ કરવું પડે દવા એક જ દેહ માટેની દવા કોમન પહેલી શરૂઆત અહીંથી કરાય કે વસ્તુ થાય હું ઇન્દ્રિય અંતકરણ દેહ થી તદ્દન જુદો છું આ એને પોલે પહેલું સમજવું જ પડે ઇન્દ્રિયો અંતકરણ ને પોતાનું રૂપ માને છે પણ વસ્તુ ગતે જીવ ઇન્દ્રિયો અંતકરણ થકી નોખો છે અને પંચ વિષય છે તે અંતકરણ થકી નોખા છે પંચ વિષય પણ નોખા છે અને હું પણ નોખો છું પંચ વિષય ઇન્દ્રિયો અંતકરણની સાથે કનેક્ટેડ છે એનાથી નોખા છે એટલે કે બહારથી અંદર પ્રવેશે છે અંતકરણ સાથે પ્રવેશે છે બહાર થી આવે છે બહાર પહેલા વિષયનો યોગ થાય છે અને એથી અંતકરણમાં પ્રવેશે છે અંતકરણમાં પેઠું ક્યાંથી પરંતુ વિષય અને અંતકરણ બંનેથી હું તદ્દન ન છું પહેલી વાત આ કરવી પડે અને પછી સાધુતા કેળવવા માટે શું કરવું પડે તો એ અંતકરણ વિશે જે આવ્યું છે બહારથી આવ્યું છે એ બહારનો આવરો બંધ કરો મહારાજ એ કહેવા માગે છે આગળ જતા જતા બહારનો આવરો બંધ કરો આવરો એટલે સમજ્યા ઇન્કમ ઇન કમિંગ જે છે બંધ કરો એ પહેલી ચરી કીધી ચરી છે પહેલી આવી ગઈ ને દવા આવી ગઈ હું દેહથી થી જુદો આત્મા છું અનાદિ મુક્ત છું એ દવા છે અને હવે મહારાજ ચરી પાડવાનું કે છે બે જોશે ચરી જોશે ને દવા જોશે આટલી ચરી પાડો અને ચરીની વાત મહારાજ આપણને સમજાવે છે પહેલું જેને અનાદિની સ્થિતિ પામી હોય એને પંચ વિષયનો જે આવરો છે આવરો છે છે એટલે કનેક્શન એનાથી છોટા પંચ વિષય ભોગવવા છે અને અનાદિની લટકમાં રહેવું છે મહારાજ કે નહીં બને ભાત જમવા છે અને ડાયાબિટીસ મટાડવો છે નહીં બને મીઠાઈ જમવી છે નહીં પહેલી મીઠાઈને ભાત ને તળેલું બંધ કરો તો દવા લાગવું પડશે તો ડાયાબિટીસની દવા લાગુ પડશે એ મહારાજ અહીંયા હવે જે વાત કરે છે ને એ આખી ચરીની વાત કરે છે કે જો અનાદિની સ્થિતિ પામવી હોય તો પહેલી આ લટકમાં આવો લટકમાં આવો એટલે પહેલા તો આ વિચાર મારો કયા વિચારમાં કે દેહ તે હું નથી દેહથી જુદો તદ્દન એવો હું આત્મા ચૈતન્ય અને મને અનાદિ મુક્ત કર્યો છે આપણે ત્યાં લઈ જ જવું પડે કારણ કે સ્થિતિ ગોલ કયો છે અત્યંતિક કલ્યાણનો નો અનાદિ સ્થિતિનો ગોળ છે એને માત્ર આત્મભાવમાં વર્તવાથી ન થાય એનાથી આત્મભાવમાં વર્તવાથી અનાદિની સ્થિતિ ન થાય એ માર્ગે ચાલવા માટે શરૂઆત જોઈએ આ શરૂઆત આજે કારણ કે આત્માને અનાદિ મુક્ત કરવામાં આવે જો એ ન સમજાય તો દેહને અનાદિ મુક્ત માની લેવામાં આવે અને દેહ કરીને બધું પછી ભોગવવાનું ચાલુ રહે નહીં હું દેહ આખો જુદો છે દેહના ધર્મો જુદા છે અને હું કોણ છું એનો વિચાર મહારાજે પહેલો કરાયો કે જેને અનાદિની સ્થિતિ પામવી હોય એને પહેલાં તમારી સ્પષ્ટતા હોવી જોઈએ તમારા સ્વરૂપની દૃઢતા હોવી જોઈએ કે તમે કોણ છો એનો ખ્યાલ તમને રહેવો જોઈએ પ્રથમના વીસમાં પણ મહારાજે આ જ કહ્યું કે આખી દુનિયાને તમે ઓળખો છો પણ તમે તમને તો ઓળખો આખી દુનિયાને ઓળખો છો તમે તમને ઓળખો બોલો કે તમે કોણ છો અને એ નથી ઓળખતો એને મહારાજે કેવી કેવી ઉપમા આપી દીધી બોલો અજ્ઞાનીમાં અજ્ઞાની છે ઘેલામાં ઘેલો છે મૂરખમાં મૂર્ખ છે નીચમાં નીચ છે કેટલી બધી ઉપમાઓ આપી દીધી કારણ કે એની ઓળખાણ થયા વગર આટલી બધી ઉપમાઓ કેમ આપી કે ભાઈ તું પહેલી પહેલા ધોરણમાં તું પહેલી ચોપડીમાં પ્રવેશ તો મેળવે આપણા માટે પ્રવેશ મેળવવો અનાદિ મહારાજની ઉપાસના સમજવી એ કાર્ય પૂરું થઈ ગયું અનાદિના માર્ગે પ્રવેશ મેળવવો એટલે શું ચાલો હું કોણ છું પ્રવેશ છે એ પહેલું પગથિયું છે હું કોણ છું મહારાજ કે આ વિચાર એમ વિચાર કરવો વિચાર કરવો સતત કરવો નિરંતર આ વિચાર કરવો અને અમારા કરતા તમારે તો ખરેખર તમારે તો ટ્રાફિક વાળો રોડ ઉપર ચાલવાનું છે ચારેય બાજુ બધા ભૂલ ભૂલામણી જ છે બોલો બધા ટીસી પટેલ ટીસી પટેલ ડીસી પટેલ બધા જે ઠોકે જ રાખે સહી કરવાની તો ટીસી પટેલ બોલો હું તો કઉ સહી બદલી નાખવી જોઈએ હા મહારાજ સેવક જોજો તમે સહી કરો બસ મહારાજ બસ મહારાજ પૂરું બેંક વાળો પૂછવા આવવાનું નથી

એ તો ત્યાંય બદલી નાખવું પડે ને તો મેળ પડે ફક્ત તો મહારાજે પહેલી શરૂઆત અને ચરી પાડ્યા કરો કઈ ચરી મહારાજ આગળ આખું વચના લઈ જાય છે કે પંચ વિષયનો અનાદર કરતા શીખો એનાથી છેટે રાખો એ જ બહાર થી અંદર જાય છે આ આ કેમેરા ક્યાંથી ગયું અંદર જે અંદર થાય જ પેલું શું કહેવાય રેકોર્ડ થાય જ ક્યાંથી થયું રેકોર્ડ કહો જોઈએ બહારથી જ આવ્યું ક્યાંથી કેમેરામાં ફોટો પાડે ક્યાંથી આવ્યો બહારથી જ આવ્યો એમાં વિષય અંદર જાય મહારાજ કેવા કેવા દ્રષ્ટાંતો પછી આપ્યા મહારાજ કે ગુંગડું થયું હોય ને બહાર દવા ચોપડવી પડે એ અંદર પછી એ દવા અંદર પહોંચે છે ગોળી લેવી હોય તો એ બહાર ગોળી લો તો અંદર અસર કરતી થઈ જાય બામ ચોપડવી હોય પેલા બહાર ચોપડો પછી અંદર જાય છે એમ મહારાજ એમ કહે છે કે વિષયનો પણ જે અંદર વિષય પેઠા કે અંદર જે અંતઃકરણમાં જે અંદર ભ્રષ્ટ થયું એ શાનાથી થયું એ થી અંદર બેઠું છે અને સાથે પ્રથમનું અઢારમું જોડવું પડે આ વચનામ રતની સાથે પ્રથમનું અઢારમું કનેક્ટેડ છે મહારાજ કે અંતઃકરણનો કોઈ વાંક જ નથી પ્રથમના અઢારમ કીધું કે જે ચડ ઉતર થાય છે એ બધું એનું છે એની સાથે પ્રથમનું પંચાવનમું જોડવું પડે હમ પ્રથમનું પંચાવન શું આવે છે કહો જોય કહો મહારાજ

એટલે અહીં જે અંતકરણ શુદ્ધ થયું છે જુદા પડ્યા છે પછી ભેગું કરી નાખે છે વાતાવરણ વિષયનો યોગ એ બાર થી અંદર જેવા જાય છે એટલે તરત હસ્તે એક સરખો ભજન સ્મરણનો દઢાવ રહેતો નથી એનું કારણ તે શું છે આ જ છે કુસંગ કયો કુસંગ ઇન્દ્રિયોને બાહ્ય કુસંગ જે નડે છે મહારાજે આગળ બહુ અદભુત વાત કરી છે આખી અનાદિની સ્થિતિ સુધી છેલ્લે જ મહારાજ જે વાક્ય છેલ્લા બે વાક્યો બોલ્યા છે એક પૂર્ણાહુતિ ઉધી લઈ ગયા છે હમ મહારાજ કે જેમ કૂવો હોય અને જળેથી ભરેલો હોય છેલ્લા બે વાક્યો આવા છે કૂવો જેમ જળેથી ભરેલો હોય અને જેમ જળથી ભર્યો હોય ત્યાં સુધી બહારથી કશું આવી શકે જ નહીં હવે આપણને એમ થાય કે બહારથી આવું છે જ જગતમાં એટલે બહારથી અંદર આવે ને પણ ના મહારાજ એમ કહે છે ત્યાં આત્મ સુખે ભરાયેલો હોય એવો છે આત્મસુખે છે આત્મસુખે છે પૂર્ણતા વર્તતો હોય આપણે મૂર્તિના સુખે પોતાના પ્રાપ્તિના કેફમાં પૂર્ણતા વર્તતું હોય એને બહારથી અંદર આવી જ ના શકે આવી જ ના શકે ને બહારનો પ્રવાહ અંદર પહેરી જ ના શકે ને જેમ કો ભરાયેલો હોય ને જેમ બહારથી અંદર પ્રવેશ કરી જ ના શકે કે ભરાયેલો છે પૂર્ણ એને જેવું છે મહારાજ ત્યાં અનાદિની સ્થિતિ સુધીની લટકશે જ શરૂઆત ત્યાંથી કરીને અંત ત્યાં લઈ જાય છે કે ક્યાં રીતે આપણે કેવી રીતે મેળ પડશે અને જોડે જોડે વિષયનો અનાદર કરતા રહો અદભુત જેને અનાદિની સ્થિતિ પામવી હોય અને જેને એવા પર્વતભાઈ જેવા મુક્તાન મુક્તા જેવા સાધુ થવું હોય એના ઉપાયો બતાવે છે બધાને વિનંતી છે પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસ કઈ પ્રેક્ટિસ ચલો એક મિનિટ ફરીથી કરી લઈએ ચલો આખો બંધ ચલો જોઈ કઈ કરતા કણબીનું ગામ વહતું હોય તો દે તે હું નથી કિશોર ભગત તે હું નથી હરિભાઈ તે હું નથી પટેલ તે હું નથી પુરુષ તે હું નથી હું કોઈનો બાપ નથી હું કોઈનો દીકરો નથી કોઈનો સંબંધી નથી કોઈ મારે વિશે સક પણ નથી કોણ કુળ ને કોણ કુટુંબી કોણ નાત ને જાત કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મા હમારી જાત હું તદ્દન દેહ ને દેહના ભાવોથી તદ્દન જુદો છું વિરક્ત છું અનાદિ મુક્ત છું પુરુષોત્તમ રૂપ છું મહારાજ જ છે મૂર્તિમાં જ છું અવર છે જ નહીં મારે વિશે હું સંપૂર્ણ પ્રભાવનું સ્વરૂપ છું પ્રભાવમાં જ છું બસ મૂર્તિમાં જ છું પ્રભાવ એટલે મૂર્તિ મૂર્તિ જ છે નરિયો પ્રભાવ એટલે નરી મૂર્તિ એક જ મૂર્તિ બસ બીજું કઈ નહીં

સ્વામી આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે એસએમવીએસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો